સુરતની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે કૌભાંડ બહાર આવતાની સાથે જ અધિકારીઓ દોડતા થઈ જઈ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે આરટીઓ કચેરી ખાતે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો લાઇસન્સ બનાવવા માટે આવતા હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની હોય છે પરંતુ અહીંયા તો ટેસ્ટ વગર જ બારોબાર લાયસન્સ કાઢી આપવામાં આવે છે આ કૌભાંડ અંગેની જાણ થતાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી છે જેમાં સાહીઠ જેટલા લાયસન્સમાં ગેરરીતિ જણાઈ આવતા સમગ્ર લાયસન્સ રદ કરવામાં આવ્યા છે એટલું જ નહીં નોટિસ આપી દિવસ સાતમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે આ ગેરકાયદેસર રીતે લાયસન્સ કોણે બનાવ્યા કોણ આ કૌભાંડમાં સામેલ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ વગર લાયસન્સ કાઢી આપવા માટે છ થી સાત હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કેવા પગલા લેવાશે હજી સુધીની જે અમારી તપાસ છે એની અંદર સાહીઠ લાયસન્સ લાઇસન્સ અમને એવા મળ્યા છે જે લોકોએ જે નિયત અમારો ટ્રેસ ટ્રેક છે એની અંદર જે ટેસ્ટ આપવાનો છે એ પ્રકારે ટેસ્ટ આપેલો નથી અને કોઈપણ પ્રકારે એમને સોફ્ટવેરમાં ફોર્જરી કરી અને લાઇસન્સ મેળવેલા છે એટલે અત્યારે અમે લોકો તપાસ કરી રહ્યા છે કે કેવી રીતે મેળવ્યા છે આખી પ્રોસેસ એમની કઈ હતી મોડર સોફ્ટવેરની શું હતી અને અત્યારે સાઈઠ લાઇસન્સ તો પાકા જ છે કે જેની અંદર આ વસ્તુ થઈ છે એટલે એમને અમે બ્લોક કર્યા છે અને અત્યારે તમામે તમામ જે અરજદાર છે એમને નોટિસ પાઠવી અને રૂબરૂમાં આરડીઓમાં આ બાબતે એમને શું કહેવું છે એ માટે બોલાવવાની પ્રક્રિયા